કોઠું નામ સાંભળતાની સાથે જ લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે. કોઠું મધુર, ખાટું, તુરું, સહેજ કડવું, ઠંડુ છતાં કામશક્તિ વધારનાર, મળને રોકનાર તથા પિત્ત, વાયુ અને વ્રણનો નાશ કરનાર છે. કાચું કોઠું કંઠ માટે હિતકર છે. ગ્રાહી, કફ તથા વિષનાકસ અને વાયુકારક છે. પાકું કોઠું મધુર, ખાટું તથા સુગંધી હોવાથી રુચિકારક, દોષનાશક, વિષનાશક, ગ્રાહી, ભારે, કંઠને સાફ કરનાર, પૌષ્ટિક તથા કફ, વાયુ, શ્વાસ, ખાંસી, અરુચિ અને તુષાર તરસને મટાડે છે. કોઠાના ગર્ભમાં સાઇટ્રિક એસિડ અને રાખમાં જવખાર, કેલ્શિયમ અને લોહનો ક્ષાર હોય છે. એ દહીંના જેવું ગુણવાળું હોવાથી અને દધીફલ પણ કહે છે. એ અતિસાર, સંઘરણીને રક્તસારમાં ઉપયોગી છે. કોઠામાં આદુ, મરચું, કોથમીર, ફુદીનો ગોળ વગેરે નાખી બનાવેલી ચટણી જમવાના એકાદ કલાક પહેલાં જરા જરા ચાટીને ખાવાથી ખોરાક પરની અરુચિ દૂર થાય છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. કોઠા આમ તો સ્વાદે ખાટું હોય છે, પણ એમાં મસાલો તેમજ કલરવાળી બનાવેલ લાલ ચાસણીથી એના સ્વાદમાં ઘણો ફરક પડી જાય છે. સ્કૂલના ટાઈમે રિસેસમાં કોઠાની મેજબાની તો લગભગ બધાએ પોતાના સમયમાં માંડી જશે, પરંતુ આજે પણ કોઠું દેખાય એટલે આપણું બચપણ યાદ આવી જતું હોય છે. હાલ કોઠાના વેપારી જંબુસર ડેપો વિસ્તારમાં કોઠાની લારી કરી નાના કોઠાના 5 તથા મોટા કોઠાના 10 રૂપિયા થકી વેચાણ કરી જીવન ગુજરાન ચલાવતા શ્રમિકો નજરે પડે છે. અને અમે ડેપો વિસ્તારની ઉપર આપણે કોઠાની લારી કાઢીએ છીએ અને અમારું ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. અને આ કોઠું દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે. અને કોઠું કેટલામાં વેચો? કોઠું નાનું કોઠું 5 રૂપિયામાં વેચીએ છીએ અને મોટું કોઠું 10 રૂપિયામાં વેચીએ છીએ. તે રીતથી અમે અમારા રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓનું અમારા ઘરનું ગુજરાન કરાવવા માટે અમે આ વેપારી કોઠાનું વેચાણ કરીએ છીએ.